આધારિત ડોક્ટર જગદીશભાઈ પટેલ ટેકનોલોજીના માધ્યમથી ફેસબુક પર લાઈવ ચર્ચા વિચારણા કરી શહેરીજનોને કોરોનાની પરિસ્થિતિ અંગે તાગ આપી રહ્યા છે. નમસ્તે સુરત, નમસ્તે મારા સૌ સાથી સોક્તી પરિવારજનો. આજે આપ સૌ આવો ત્યાં સુધી આપણે રોજ જે પ્રમાણે કેટલાક આંતરરાષ્ટ્રીય બાબતો છે એના આંકડાઓ પણ જોઈ રહ્યા છે, આજે પણ એ વાત કરશું. આપ સૌ રોજ જ પહેલી જ સેકન્ડથી જોડાવ છો ત્યારે આપ સૌનું સ્વાગત છે. હિતેન્દ્રભાઈ, કાવ્યાબેન ભાઈ સ્મિત, સંજયભાઈ વળસક, સુનિલભાઈ લુનારી, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત મારે થોડા અલગ અલગ મુદ્દાઓ પર કરવી છે આપની સાથે, એટલે હિતેન્દ્રભાઈ, નિલેશભાઈ પટેલ, કાવ્યાબેન, ગિરીશભાઈ, પ્રેમલભાઈ, વૈભવભાઈ, રમણભાઈ, આપ સૌનું સ્વાગત છે. હું વાત કરું છું આજે કે વિશ્વમાં આપણે ગઈકાલે કીધું તે રીતે એક પોઝિટિવ વ્યક્તિઓનો લેન્ડમાર્ક ફિગર છે એ તો કવર કર્યો જ હતો. 3 મિલિયનથી વધારે, 30,75,517 પોઝિટિવ વ્યક્તિઓ વિશ્વમાં છે, એમાંથી 2,11,000ના મૃત્યુ થઈ ચૂક્યા છે, પણ એની સામે 9,25,000 રિકવર પણ થયા છે, એટલે કે સાજા પણ થયા છે. યુએસએની આપણે ગઈકાલે વાત કરી હતી કે એક લેન્ડમાર્ક, અણગમતો લેન્ડમાર્ક વટાવવા જઈ રહ્યું છે, તે વટાવી લીધો છે. 10 લાખ કરતાં વધારે પોઝિટિવ વ્યક્તિઓ અમેરિકામાં છે, એટલે 3માંનો 1 પોઝિટિવ વ્યક્તિ અમેરિકાનો છે. વિશ્વના 3માંનો 1 પોઝિટિવ વ્યક્તિ એ અમેરિકાનો છે. એની સામે અમેરિકામાં 56,803 મૃત્યુ થઈ ચૂક્યા છે. સ્પેનમાં 2,29,000 પોઝિટિવ છે અને 23,521ના મૃત્યુ થયા છે. ઇટાલીમાં 1,99,000, એટલે એ પણ 2 લાખમાં પહોંચવાની તૈયારી છે, 1,99,000 એ પોઝિટિવ છે અને 26,977 મૃત્યુ થયા છે. ફ્રાન્સમાં 1,65,000 પોઝિટિવ અને 23,293ના મૃત્યુ થયા છે. જર્મનીમાં 1,58,000 પોઝિટિવ છે અને 6,126ના મૃત્યુ થયા છે. ઇંગ્લેન્ડમાં 1,57,000 પોઝિટિવ, 21,092ના મૃત્યુ થયા છે. ટર્કીમાં, તુર્કસ્તાનમાં 1,12,000 એ પોઝિટિવ છે અને 2,900ના મૃત્યુ થયા છે. રશિયા 93,000 પોઝિટિવ દર્દીઓ ધરાવે છે અને 867ના મૃત્યુ થયા છે. ઈરાન 91,000 પોઝિટિવ છે અને 5,806 એ મૃત્યુ થયા છે. કુલ મળીને આપણે, મેં ગઈકાલે કહ્યું હતું, એમાં ફેરફાર એટલો છે કે કુલ મળીને ચાઇના કરતાં વધારે પોઝિટિવ વ્યક્તિઓ ધરાવનાર દેશ એક પછી એક ચાઇનાને ઓવરટેક કરતા રહે છે, એમાં રશિયા ગઈકાલે ઉમેરાયો હતો. તો એ પ્રમાણે આટલા 9 દેશો એવા છે જે આ કોરોના વાયરસનું જ્યાં ઉદ્ભવ સ્થાન માનવામાં આવે છે એને પણ ઓવરટેક કરીને વધારે ને વધારે સંક્રમિત દર્દીઓ છે એના દેશમાં જોવા મળે છે. વાત આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે ભારતની વાતથી આપણે આગળ વધીએ છીએ ને, મને લાગે છે ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. મુકેશભાઈ દેસાઈ, વંદે માતરમભાઈ, નિલેશભાઈ લાખાણી આપ અહીંયા ઉપસ્થિત છો, ખૂબ આનંદ થયો. જિગ્નેશભાઈ, જિગીશાબેન મોરડિયા, સપનાબેન, ઓહો છેક ન્યૂઝીલેન્ડથી આપ સપનાબેન રોજ જ જોડાવ છો, નામ હું આપનું ન ભૂલી શક્યો હું આટલા દિવસ, નમસ્તે નિલેશભાઈ. દિનેશભાઈ જોગાણી, રાજેશભાઈ મોરડિયા, આનંદભાઈ શાહ, જય શ્રી કૃષ્ણ. આનંદભાઈ, મારે ભારતની વાત કરવી છે તો 29,435 જેટલા પોઝિટિવ વ્યક્તિઓ ભારતના છે, એમાંથી 934ના મૃત્યુ થઈ ચૂક્યા છે. આપ જોઈ રહ્યા છો કે બંને કોઈ અણગમતા લેન્ડમાર્કની નજીક પહોંચ્યા છે, 30,000 અને 1,000ની નજીક પહોંચે એ સ્થિતિ છે. ભારતમાં રાજ્યો સહ વાત કરીએ તો મહારાષ્ટ્ર સૌથી પહેલા ક્રમે 8,068 જેટલા પોઝિટિવ છે, 342 મૃત્યુ એમાં થયા છે, અને તરતના બીજા ક્રમે ગુજરાત આવી રહ્યું છે. ગુજરાતમાં 3,300થી વધારે પોઝિટિવ છે અને
એનો મૃત્યુઆંક પણ 162 થયો છે. ગુજરાતની વાત હું આપને કરી રહ્યો છું ત્યારે મારે થોડી વાત પહેલાં નેશનલની પૂરી કરીને પછી ગુજરાત વિશે વાત કરવી છે. આપણે દેશમાં 24 કલાકમાં 1463 જેટલા પોઝિટિવ આવ્યા અને 60 નવા મૃતકો ઉમેરાયા, 448 રિકવર પણ થયા. કુલ મળીને દેશના જે 29,435થી વધારે પોઝિટિવ છે, એ પોઝિટિવમાં 90% પોઝિટિવ કેસો 129 જિલ્લામાં આવી જાય છે. 129 જિલ્લામાં 90% આવી જાય છે. બાકીના બધા જ જિલ્લા, કુલ મળીને 700થી વધારે જિલ્લા છે એમાં, બાકીના બધા જ જિલ્લામાં મળીને 10% થાય છે. 736 કુલ જિલ્લાઓ છે, એમાંથી માત્ર એકસો ઓગણત્રીસમાં 90% છે, બાકીના 607માં બધા 10% આવી જાય છે. 312 જિલ્લા એવા છે કે જેમાં એક પણ પોઝિટિવ કેસ નથી, અને આપણા પણ 3 જિલ્લા એમાં છે, હું આપને કહીશ આગળ. 379 જિલ્લા એવા છે કે જેમાં કુલ પોઝિટિવની સંખ્યા 12 કે તેનાથી ઓછી છે. પણ એની સામે 30 જિલ્લા એવા છે કે જેમાં 100 કરતાં વધારે પોઝિટિવ છે, અને હોટસ્પોટ જિલ્લાઓ કહેવામાં આવે છે એ પ્રકારના 30 જિલ્લાઓ છે. 85 જિલ્લા એવા છે કે જેમાં 14 દિવસથી એક પણ નવો કેસ નથી ઉમેરાયો. 14 દિવસનો જે ઇન્ક્યુબેશન પીરિયડ હોય એમાં એક પણ નવો કેસ નથી આવ્યો. એમાં 16 જિલ્લા તો એવા છે કે જેમાં 14×2 28 દિવસથી એક પણ કેસ નવો નથી આવ્યો. અમારે થોડી આપને માત્ર ભયજનક વાતોની સાથે સાથે રાહતદાયક વાતો પણ આપને કહેવી જોઈએ એટલે કહી રહ્યો છું. 8 રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે કે જે કોરોનાથી મુક્ત ગણી શકાય. ગોવા, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, લક્ષદ્વીપ અને દાદરાનગર હવેલી. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો, મેં કહ્યું એમ મોટાભાગના પૂર્વાંચલના રાજ્યો છે ગોવાને બાદ કરતાં, અને જે આપણા કેન્દ્રશાસિત પ્રદેશો છે લક્ષદ્વીપ અને દાદરાનગર હવેલી, તો આ કોરોના મુક્ત છે. આનાથી આગળ વાત કરું તો રાજ્યની વાત મેં કરી એમ ગુજરાતમાં હવે આંકડો વધીને 3548 થયો છે. હાલનો અત્યારનો ગુજરાતનો જે જાહેર ફિગર છે 3548 છે. ગઈકાલના 151 મૃત્યુના આંકમાં ઉમેરાઈને એ 162 થયા છે. 394 વ્યક્તિ રિકવર થઈ ચૂક્યા છે. હવે મારે એમાં કોને વધારે સાચવવા જેવું છે અને કોણ જે સાચવે છે એને મક્કમતાથી જાળવી રાખે એની વાત આપના સુધી કરવા માટે કહેવું છે કે 162 કુલ ગુજરાતનો જે મૃત્યુઆંક છે એમાંથી 152 એવા છે કે જેની ઉંમર 41 વર્ષ કરતાં વધારે છે. એટલે 41થી ઓછી ઉંમરના અને જેમનું મૃત્યુ થયું હોય, જેમને ન બચાવી શકાયા હોય, એવા માત્ર 10 જ વ્યક્તિઓ છે. કુલ મળીને 71 વ્યક્તિ એવા છે કે જે 41 થી 60 વચ્ચેની ઉંમર ધરાવે છે, અને 81 વ્યક્તિ એવા છે, તમે જુઓ 162માંથી 81 એટલે લગભગ અડધા, એ 60 કરતાં વધારે ઉંમરના હતા. અબાઉટ 60 જે હતા તે. આ પ્રકારની સ્થિતિ છે. એટલે કોને વધારે સાચવવા, કોની વધારે કેર લેવી, વડીલોને કેમ વધારે સાચવવા, આ જે વાત કહેવામાં આવે છે એનો હેતુ હવે કદાચ આપને બરાબર સમજાતો હશે. ગુજરાતમાં જે વાયરસ છે, વાયરસ જાત જાતના જે નવા નવા અભ્યાસના તારણો આવતા રહે છે એના ઉપરથી છેલ્લે ગઈકાલથી એ ચાલે છે કે કેરાલામાં જે વાયરસ હતો ને એ એસ સ્ટ્રેઇન હતો, અને ગુજરાતમાં જે હતો એ એલ સ્ટ્રેઇન હતો. એલ સ્ટ્રેઇન એટલે વુહાનમાં જે ઇન્ફેક્શન હતું તે પ્રકારનો, અને એસ સ્ટ્રેઇન એટલે દુબઈમાં જે હતું એ પ્રકારનું. એટલે એસ સ્ટ્રેઇન છે ઓછો હાનિકારક હોય, સહજ સાધ્ય કહેવાય એવા પ્રકારનો હોય એવું કહેવામાં આવે છે, અને એલ સ્ટ્રેઇન જે છે એ એલ સ્ટ્રેઇન પ્રમાણમાં થોડું સાજા થવામાં મુશ્કેલી કરે એવું છે, અને કદાચ એટલે જ આપણા રિકવરી રેટ ઉપર એની અસર છે. વાત મારે આપને બીજી કેવી છે કે કુલ મળીને 3548 જે કેસ ગુજરાતમાં છે એમાંથી 65% એકલા અમદાવાદમાં છે, ત્યાર પછીના ક્રમે 16% સુરતમાં છે, અને ત્યાર પછીના ક્રમે 8% વડોદરામાં છે.
કુલ મળીને સરવાળો કરશો તો 89% કેસ આ 3 જિલ્લામાં છે અને બાકીના 27 જિલ્લામાં 11% કેસ છે. 3 જિલ્લા એવા છે કે જેમાં એક પણ કેસ નથી. આપને ખબર જ છે અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જેમાં કેસ નથી. બાકીના 27માં 11% છે અને 3 જિલ્લામાં મળીને 89% કેસ છે. હવે જે કંઈ ઝડપ થઈ કેસની સંખ્યા વધી રહી છે, પોઝિટિવ વ્યક્તિઓને આપણે શોધી રહ્યા છીએ, ડે બાય ડે એમાં વધારો થાય, શોધવાનો કામમાં એટલે સંખ્યા શોધવાનું આ છે, વધારે ને વધારે લોકો સુધી પહોંચે, ટેસ્ટની સંખ્યા પણ એ રીતે જે રીતે વધુ ને વધુ આપણે કરતા જઈ રહ્યા છીએ, એ જોતાં આવનારા દિવસો માટે તદ્દન સક્ષમ રીતે આગળ વધવા માટે રાજ્ય સરકાર પણ ખૂબ જહેમત ઉઠાવી રહી છે અને આખા રાજ્યમાં મળીને 22,500થી વધારે બેડ આના માટે તૈયાર કરી શકાય એ રીતે ચાલી રહી છે. દરેક જિલ્લાને જરૂરી સાધન સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા ડે બાય ડે કરી રહી છે. એ જ રીતે સુરત મહાનગરપાલિકાને પણ 10,000 જેટલી પીપીઈ કીટ, 15,000 N95 માસ્ક, 10,000 જેટલા ગ્લોવ્સ, 25,000 જેટલી ડિસઇન્ફેક્ટન્ટની જે કે બોટલ હોય એ છે સેનિટાઇઝેશન માટે, અને HCQ QS ટેબ્લેટ પણ પૂરતા પ્રમાણમાં મોકલવામાં આવી છે. એટલે તમામ મોરચે સરકાર પણ એ બાબતમાં સતત પ્રયત્નશીલ છે જેથી કરીને વધુ ને વધુ લોકોને શોધી કાઢી શકાય અને એને સારવાર આપીને એને ક્યોર કરીને એને રિકવર કરી શકાય એવો પ્રયાસ છે. એટલે બધાનો જ પ્રયાસ, વધુ ને વધુ પોઝિટિવ કેસ જે ફાઇન્ડ કરી શકાય, શોધી શકાય, વીણી શકાય અને એને ટ્રીટમેન્ટ સુધી પહોંચાડી શકાય એના ભાગરૂપે આ તમામ પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે. સુરતની વાત કરીએ તો સુરતમાં 10,422 ટેસ્ટ થયા. આ ટેસ્ટમાંથી 543 જેટલા પોઝિટિવ છે. ગઈકાલે આપણે અહીંયા વાત કરી લાઈવ ટેલિકાસ્ટ પછી 30 જે ઉમેરાયા એને મેં સોશિયલ મીડિયા ઉપર એના નામ સાથે મૂક્યું છે એટલે આપે ગઈકાલ સાંજથી જ જોઈ લીધું હશે. 19 જેટલા મૃત્યુ થયા અને 19 વ્યક્તિઓ રિકવર થયા, 2 બીજા રિકવર જે થયા એ સાથે એ આંકડો હવે વધશે. મારે આપને કહેવું છે કે રિકવરી રેટ ઓછો છે એમાં આપને સમજાય છે, પણ જે મૃત્યુ થયા છે એ આંકડો 19 છે. કુદ તમે જો એની સંખ્યા પોઝિટિવ જે છે એની સાથે સરખાવો તો આપને ખ્યાલ આવે કે 4% ડેથ રેટ છે. પોઝિટિવના 4% અંદાજે ડેથ રેટ આનો છે. એમાંથી 19 જે ડેથ થયા એમાંથી 15 વ્યક્તિઓ એવા હતા કે જેને કોઈ ને કોઈ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કિડની વગેરેની બીમારી સાથે હતી. માત્ર 4 વ્યક્તિ એવા હતા કે જેને આવી કોઈ બીમારી નહોતી અને એમનું મૃત્યુ થયું હોય એવા માત્ર 4 વ્યક્તિઓ છે. આપણે સતત પોઝિટિવ વ્યક્તિઓ છે હોય એને શોધી કાઢવા માટે ટેસ્ટ છે, અન્ય બીજી કોઈ રીતે કંઈ ને કંઈ પ્રયાસ કરતા રહીએ છીએ. ડૉક્ટરોને કહીએ છીએ કે ARI જે ફરિયાદ હોય એને પણ તમે રિપોર્ટ કરીને જાણ કરો. કોમ્યુનિટી સર્વેલન્સ કરીએ છીએ, અનેક સર્વેલન્સની ટીમો ઘરે ઘરે જઈને, આપણા ઘરે બધાને જ ઘરે આવી હશે, કોઈ ભાઈઓ બહેનો જે કંઈ કર્મચારીઓ છે એ આવીને સતત પૂછતા હશે કોઈને તાવ, શરદી, ખાંસી છે. આ બધા પ્રયાસો દ્વારા આપણે શોધવાનો પ્રયાસ કરીએ છીએ. રેપિડ ટેસ્ટ થાય એટલા માટે એન્ટીબોડી ટેસ્ટ માટેની કીટ પણ આવી હતી, પણ ગઈકાલથી જે રીતે આદેશ થયો તે રીતે એ ટેસ્ટ બંધ કરવામાં આવ્યા. અને કારણ પણ, લોજિક પણ એવું હતું, 1128 કર્યા એમાંથી માત્ર 2 પોઝિટિવ મળ્યા, એટલે એની વિશ્વસનીયતા પર ICMRને પણ જે રીતે જાણ થઈ એ બધું જોતાં ICMRએ પછી આદેશ કરીને એ ટેસ્ટ હાલ પૂરતી બંધ રાખવાની અને એનાથી આગળ આપ ગઈકાલથી સમાચાર જુઓ છો કે ચાઇનાથી એ કીટ આવી હતી, એ કીટને પરત કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જે પોઝિટિવ કેસ આવ્યા ગઈકાલે આપણે વાત કર્યા પછી 30 એમાં ઉમેરાયા. આ 30 જે પોઝિટિવ કેસ આવ્યા એમાંથી આમ તો 30 જે કંઈ પોઝિટિવ આવ્યા છે એ બધા સારવાર હેઠળ તો છે, પણ કેવા કેવા કારણસર પોઝિટિવ આવે છે એની મારે કેટલીક વાત કરવી છે. આપણને કેસ પોઝિટિવ આવે તો આપણે જઈએ ક્યાં? હોસ્પિટલમાં. હોસ્પિટલમાં આપણને લોકો સારવાર આપે,
અને આપણને આશા છે કે એ સારવારના કારણે આપણે સાજા થઈએ, કોરોના સંક્રમણથી મુક્ત થઈએ, રિકવર થઈએ અને ઘરે જઈએ. પણ આપણને કોરોના સંક્રમણમાંથી મુક્ત કરાવવા માટે જે પ્રયત્નો કરે છે એવા વ્યક્તિઓ, એટલે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, એને પણ જ્યારે પોઝિટિવ આવે ત્યારે આપણને એમ થાય કે આપણને સાજા કરવામાં ને કરવામાં એ પોતે સંક્રમિત થયા છે. કિરણ હોસ્પિટલમાં 13 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા. અગાઉ મિશન હોસ્પિટલમાં, લોકાત હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ, જે દવાની બારી પર બેઠા હોય, દવા ડિસ્પેન્સ કરતા હોય, એ વ્યક્તિઓને પોઝિટિવ આવ્યા છે. કિરણ હોસ્પિટલના મેલ નર્સ ગૌરવભાઈ શર્માને પણ પોઝિટિવ આવ્યો છે આ લિસ્ટમાં. વરાછાની હોસ્પિટલમાં કાર્યરત નર્સ બેન નેહા ગાવિતને આ પોઝિટિવ આવ્યો છે. પણ મુશ્કેલી એ છે કે બેન નેહા ગાવિતે પોતે સેમ્પલ આપ્યા પછી આ વિગતો છુપાવી, પોતે સીધા ઘરે ગયા તો ડાંગ જિલ્લામાં એને પ્રવેશવાના બદલે દાખલ કરવાની વાત કરી, એટલે એ બીજે પોતાના મિત્ર, પોતાની મિત્રને ત્યાં, એના રિલેટિવને ત્યાં ફરીને માત્ર ડાંગ નહીં, મહારાષ્ટ્રના ગામડામાંથી જઈને પણ એ પાછા આવ્યા એ સ્થિતિ થઈ, અને એના કારણે વધુ તંત્રને દોડવું પડ્યું, આવી સ્થિતિ થઈ. જે સેમ્પલ લેવાનું કામ કરે છે એ લેબના લેબ ટેકનિશિયનો હોય છે. ઘરે આવીને પણ આપણે કહીએ ને કેમ સેમ્પલ લઈ જાય છે સામાન્ય બીજી તપાસ માટે, એવા વ્યક્તિઓ છે એ આપણું સેમ્પલ લે છે અને તપાસ કરીને આપણને કહે છે કે સેમ્પલનું શું રિપોર્ટ છે. પછી એ લોહીની બીજા કોઈ પણ કારણસર તપાસ હોય, સીબીસી હોય, ESR હોય, બ્લડ શુગર હોય. એવા એક વ્યક્તિ દિલીપભાઈ પીપલિયા કતારગામ ઝોનમાં સિંગણપુર નવા મોલ્લા ખાતે રહે છે. એમણે આ લોકડાઉન સમય દરમિયાન પણ લોકોને જરૂર પડે તો મદદરૂપ થઈ શકાય એટલે પોતાની લેબોરેટરી ચાલુ રાખી અને લોકોના સેમ્પલ લેતા લેતા એમનું પોતાનું સેમ્પલ લેવાનો વારો આવ્યો ને એમનું સેમ્પલ પોઝિટિવ આવ્યું. એક મૃતક હતા દીપકભાઈ ભટ્ટ, એના દીકરા ચિરાગને તો મેં ગઈકાલે કહ્યું કે પોઝિટિવ આવ્યું હતું. બીજા પુત્ર ધ્યેયને પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એક ફેમિલીમાંથી જ્યારે એક કરતાં વધારેને પોઝિટિવ આવે એવા દાખલામાં એક દાખલાનો વધારો થયો. નરસિંહ મંદિરની ચાલમાં રહેતા પિતાને જો પોઝિટિવ આવ્યો તો એની નાનકડી દીકરીને પણ, 8 વર્ષની પુત્રીને પણ પોઝિટિવ આવ્યો. આ પણ આપે આગળ મેં કહ્યું એ પ્રમાણે ફેમિલી તરીકે જોયું હશે. આગળ મારે વાત કરવી છે કે પોલીસના જવાનો સતત આપણા હિત માટે, આપણી સુરક્ષા માટે આપણને સતત ઘરમાં રહો, ઘરમાં રહો, ઘરમાં રહો એવું કહેવા માટે રોડ ઉપર ફરજ બજાવતા હોય છે. એના પરિવારની ચિંતા છોડીને આપણા પરિવારની સુરક્ષા માટે એ ત્યારે જ્યારે ફરજ બજાવતા હોય છે ત્યારે એમાંથી એ કેટલી મુશ્કેલી થાય એ તમને કહું. તમે પરમ દિવસે રાત્રે ટીવીના પડદે દ્રશ્ય જોયા હશે કે લિંબાયતમાં ખૂબ મોટા ટોળા ઉમટી પડ્યા હતા. જાણે લોકડાઉન જ નથી એ રીતે લિંબાયતમાં લોકો નીકળ્યા. હું એ લિંબાયતની વાત કરી રહ્યો છું જ્યાં 200 કરતાં વધારે કેસ એ ઝોનમાં છે. એમના બંદોબસ્ત માટે લિંબાયત પોલીસના તમામ કર્મચારીઓ, સ્ટાફના જવાનો, અધિકારીઓ સતત ખડેપગે પ્રયાસરત રહ્યા, લોકોને સમજાવતા રહ્યા. લોકોને સુરક્ષિત રાખવા, એને ઘરમાં રાખવા માટે જેણે પ્રયાસ કર્યો એવા લિંબાયત પોલીસના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ લોટનભાઈ પાટીલને પોતાને રિપોર્ટ કરાવવાનો વારો આવ્યો અને એ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આપણી વ્યવસ્થા માટે સતત SRPના જવાનો હોય છે. SRPના જવાનો પોતે આપણને આ બધી વ્યવસ્થા પૂરી પાડતા હોય છે. એમાં ગઈકાલે વધુ 4 SRP જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 2 પ્રજાપતિ સમાજની વાડીમાં કતારગામ ખાતે અને બીજા 2 સિંગણપુર કોમ્યુનિટી હોલમાં રહેતા જવાનો રવાભાઈ નિનામા અને અક્ષયભાઈ રાઠવા વાટલીયા પ્રજાપતિ સમાજની વાડીમાં ઉતારો આપ્યો છે. એમને પોઝિટિવ આવ્યો. અગાઉ ત્યાંથી બીજા 2 પોઝિટિવ આવી ચૂક્યા છે. અલ્પેશ ચૌધરી અને કૌશિક ચૌધરી છે, એમને પણ પોઝિટિવ આવ્યો. એ સિંગણપુર કોમ્યુનિટી હોલમાં રહેતા હતા. 4 SRP જવાનોને આવ્યો. SMCના અનેક અનેક વ્યક્તિઓ દિવસ રાત જોયા વગર કામના કલાકો, રજાના દિવસો બધું અવગણીને સતત અનેક મોરચે કામમાં લાગી રહ્યા છે. રૂટીન કામ તો ખરું જ, રોજ સવારે ઘરે કચરો લેવા માટે તો આવવાનું, સાથે પાણી પૂરું પાડવાનું,
સાથે અન્ય જે નાની મોટી ફરિયાદો હોય એ ઉકેલવાની, આ બધા કામ તો ચાલતા જ હોય. પણ તમે વિચાર કરો કે એક કેસ પોઝિટિવ આવે એટલે એની આખી પ્રોસેસ શું થાય છે. કેસ પોઝિટિવ આવે એટલે મહાનગરપાલિકાના નક્કી કરેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે એ તરત ત્યાં જાણ કરે, ત્યાં જાણ કરીને એને લઈ જવા માટે ગાડી લઈને આવે, એને લઈને હોસ્પિટલ લઈ જવાનું હોય એટલે પીપીઈ કીટ પહેરીને એ કર્મચારીઓ આવે. એ થાય પછી એના સેનિટાઇઝેશન વગેરેની કામગીરી કરવામાં આવે, સાફસફાઈની ને બધી કામગીરી કરવામાં આવે. એની સાથે સાથે એની સાથે જે જોડાયેલા હોય એ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવે, પરિવારના કેટલા વ્યક્તિ હોય, કોના સંપર્કમાં આવ્યા એનો હિસ્ટ્રી લેવામાં આવે, આ બધાને ક્વોરન્ટાઇન કરવામાં આવે. ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય, જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાં એને સવારથી સાંજ 3 ટાઈમ જમવાનું, બાકી બધી જે વ્યવસ્થા હોય તે પૂરી પાડવા, આ બધું કરવામાં આવે. એને દવા આપવાનું કામ છે એ વખત કરવાનું આવે. આ બધું કામ હું કહું છું કે આ 543 અત્યાર સુધીમાં 550 થઈ ગયા હશે, સાંજે હું ફિગર પણ અપડેટ કરતો હોઉં છું રોજ. એટલા વ્યક્તિઓના સરેરાશ 5-10 વ્યક્તિઓ તો કમસે કમ એવા હોય કે જે એના ફેમિલીમાં, એના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા હોય, એ બધાને ક્વોરન્ટાઇનની વ્યવસ્થા કરવાની. તમે ઘરે છો કે ઘરમાંથી બહાર નીકળ્યા, આ બધી જ બાબતો જ્યારે એને કરવાની હોય ત્યારે એ વ્યક્તિઓ સાથે સાથે કેટલા બધા આ સ્ટાફના મિત્રો એમાં લાગ્યા હોય છે કે એક વ્યક્તિ ભૂખ્યું ન સૂવે એના માટે સવારથી સાંજ કેટલો પ્રયાસ એને કરવાનો હોય. રોજ મળીને 5-1 લાખ વ્યક્તિઓને 2 ટાઈમ એટલે 10 લાખ વખત એણે ફૂડ પેકેટ અથવા તો જમવાનું કે જે કંઈ વ્યવસ્થા હોય એ કરવાની. આ બધી વ્યવસ્થા કરતાં કરતાં એસએમસીના પણ વ્યક્તિઓ સંક્રમિત થાય છે. કતારગામ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાજુભાઈ ગામિતનો ગાડીનો ચાલક ડ્રાઈવર છે, એને પોઝિટિવ આવ્યો અને આસિસ્ટન્ટ કમિશનરશ્રીને પણ ક્વોરન્ટાઇન થવું પડ્યું, ફરજિયાત હોમ ક્વોરન્ટાઇન થવું પડ્યું એવી સ્થિતિ આવી. હવે એની સાથે સંપર્કમાં રહેલા એને ફૂડ વિતરણ કરવા જતા અમારા સેક્શન ઓફિસર મનુભાઈ પટેલ, એને પણ પોઝિટિવ આવ્યું. અનેક જગ્યાએ દિવસ રાત જોયા વગર એ ફૂડ પેકેટ વેચવા માટે કે કીટ વિતરણ માટે જતા હતા, એમાંથી ક્યાંક સંક્રમણ એને થઈ ગયું અને એ પોઝિટિવ આવ્યા એટલે ફરજિયાત એને પણ ક્વોરન્ટાઇન થવું પડ્યું. સફાઈ કરતા સફાઈ કામદાર બેન સંગીતાબેન મારુને રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એ સફાઈ કામ ચાલુ રાખ્યું હતું ને એમને ક્વોરન્ટાઇન થવાનો સમય આવ્યો. એક પછી એક ડૉક્ટરો છે એ ક્વોરન્ટાઇન કરવા પડે ફરજિયાત, સફાઈ કામદારો ક્વોરન્ટાઇન કરવા પડે, સેક્શન ઓફિસર ક્વોરન્ટાઇન કરવા પડે, પોલીસના જવાનો ક્વોરન્ટાઇન કરવું પડે. આ સ્થિતિ હોય એના કરતાં એવું ન થઈ શકે કે આપણે પોતે સ્વૈચ્છિક રીતે આ જે કંઈ પણ આપણને કહેવામાં આવે છે નિર્દેશો આપણે પાળીએ, તો આ બધાને પણ આટલી જહેમત ન ઉઠાવવી પડે ને બધી જ તાકાત ઈલાજ કરવા પાછળ લગાડી શકાય. મારે આપ સૌને આ બાબત અંગે ધ્યાન દોરવું હતું. એની વચ્ચે જ્યારે આ જજુમતા વ્યક્તિઓને ક્યાંક અપમાન અડધૂત થવાનો સમય આવે, એ વેઠવાનો આવે, ત્યારે કેટલું ખરાબ લાગે. ભાઈ સદભાગ્ય છે કે હવે તો ટ્રેન્ડ બદલાયો છે, ધીમે ધીમે એવું બનતું ગયું છે કે આવા ફ્રન્ટ લાઇનના વોરિયર્સ છે એ વોરિયર્સને કોઈને કોઈ રીતે હવે લોકો સન્માન આપીને વધાવતા થયા છે. મારે કેવું છે, અડાજણની દીપ દર્શન સોસાયટીના સિસ્ટર ક્રીના સતત 12 દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવ્યા પછી જ્યારે ઘરે ગયા તે વખતે દીપ દર્શન સોસાયટીએ એ બેનની આરતી ઉતારી, એમના પર પુષ્પવર્ષા કરીને તાળીઓના ગડગડાટથી એને વધાવ્યા. સાચું કે જો 12 દિવસનો થાક આઇસોલેશન વોર્ડનો હોય તો પણ એ ઉતરી જાય કે કેમ. મને એમ લાગે છે કે જ્યારે કોઈક આવા વ્યક્તિ હોય ને એને માત્ર નફરતની નજરે ન જુઓ ને તો પણ એને ખૂબ પ્રોત્સાહન મળતું હોય છે, એના બદલે આમ સન્માન આપો ત્યારે તો એની કામ કરવાની ક્ષમતા બેવડાઈ જતી હોય છે. આગળ મારે આપને કહેવું છે કે સુરત શહેરમાં જ્યારે લોકડાઉન 35 દિવસથી છે, ધંધા રોજગાર કારખાનાઓ મિલ બધું બંધ હોય છે, ત્યારે અન્ય પ્રાંતોમાંથી અહીંયા જે શ્રમિકો રહે છે એમની સ્થિતિ પણ સરકારના ધ્યાન ઉપર છે અને એમને પોતાના રાજ્યમાં જવા માટે પણ ક્રમસર વ્યવસ્થા મુજબ અનુમતિ આપે એ પ્રકારની એક પ્રક્રિયા ચાલી રહી છે. સૌથી પહેલો વારો આવ્યો શેલ્ટર હોમમાં, જે પરપ્રાંતિ શ્રમિકો
આશ્રય લઈને રહ્યા હતા એવા એને 14 દિવસ પૂરા થયા હતા અને એડજોઇનિંગ સ્ટેટમાંથી એ લોકો હતા એમને મોકલવાની પહેલી કામગીરી ચાલુ થઈ. એમાં મધ્યપ્રદેશમાં સૌથી પહેલાં હતું એટલે બસમાં 200 જેટલાને લઈ જઈને બોર્ડર સુધી મૂક્યા અને બોર્ડર પરથી એમના સ્ટેટે એમને ત્યાંથી લઈ લીધા. આ પ્રકારની પ્રક્રિયા થઈ 14 દિવસ પૂરા થયા હતા, શેલ્ટર હોમમાં હતા, ઉપરાંત એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. આ બધું કર્યા પછી એમને મોકલવાની વ્યવસ્થા થઈ. જ્યાં જવાના હતા ત્યાં પણ જાણ થઈ, એની અનુમતિ પણ લીધી. પછી આ થયું. આ જ પ્રકારના કુલ મળીને 14 જેટલા શેલ્ટર હોમ સુરત શહેર, સુરત જિલ્લો અને તાપી જિલ્લામાં હતા. એમાંથી હવે વારો આવ્યો રાજસ્થાનનો. રાજસ્થાન માટે બસ ને બધું તો રાખ્યું હતું, કુલ મળીને 201 જેટલા વ્યક્તિઓ હતા. માત્ર 86 જણ જવા માટે તૈયાર થયા અને 86ને બે બસમાં મોકલી આપવામાં આવ્યા. દક્ષિણ ગુજરાતમાંથી જોકે 20 જેટલી બસ ગઈ. કુલ મળીને વલસાડથી 305 અને ભરૂચથી 25 વ્યક્તિઓ મળીને 20 જેટલી બસમાં દક્ષિણ ગુજરાતમાંથી મોકલાયા અને એ રાજસ્થાન મોકલ્યા. શરૂઆતમાં તો રાજસ્થાને જરા હાના 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 કર્યું, પણ મોડી રાત્રે રાજસ્થાનને સમજાયું કે આપણા સ્ટેટના વ્યક્તિઓ છે ને, આપણે તમામ પ્રક્રિયાઓ કરીને લઈએ એ યોગ્ય હશે કે ગમે તે હોય. ત્યાર પછી રાજસ્થાનની આ બસ, જે હું માત્ર શેલ્ટર હોમમાં હતા એની જ વાત કરી રહ્યો છું, બીજાની વાત નથી કરી રહ્યો, માત્ર શેલ્ટર હોમમાં હતા એટલાની જ વાત કરી રહ્યો છું. પણ અન્ય પ્રાંતના વ્યક્તિઓને પણ જવું છે. ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, છત્તીસગઢ હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ઝારખંડ હોય, ઓરિસ્સા હોય, એ લોકોને પણ જવું છે. 10,000 જેટલી અરજીઓ આ માટે મળી છે. અરજી કરવાની પદ્ધતિ એ છે કે આરટીઓને પહેલાં મેઇલ કરવાનો હોય છે. આ મેઇલ કરવામાં બસમાં જવા, માત્ર બસ માટેની જ વાત છે, અન્ય ફોર વ્હીલ કે પ્રાઇવેટ વાહનોને અલાઉ નથી. આ બસનો રજિસ્ટ્રેશન, બસના માલિક, બસના ડ્રાઈવરની વિગતો, જવાના હોય ટીમ લીડરનું નામ, એનો નંબર, ઉપરાંત ક્યાં જવાના છે, જ્યાં જવાના છે તેની અનુમતિ, એની સંમતિ કે આ આવે તો અમે લઈશું, એ પ્રકારના એક ડોક્યુમેન્ટ સાથે એ અરજી કરે તો સૌથી પહેલાં આરટીઓ બધી વિગતો ચકાસશે. આરટીઓ વિગત ચકાસ્યા પછી એને બધી જ વિગતો બરાબર લાગે તો એ કલેક્ટરમાં મોકલે અને કલેક્ટર જેને અનુમતિ આપે એને એમાં દર્શાવેલું જે વાહન છે વાહન સાથે ત્યાં જવા દે, બધા જ નિયમો સાથે. 25 જણા બેઠા હોય જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, એનું સ્ક્રીનિંગ ટોલ નાકા ઉપર થાય અને ત્યાર પછી એને છૂટ આપવામાં આવે. આ પ્રકારની જે એક આખી પ્રોસિજર છે એ પ્રમાણે લોકો પ્રક્રિયા કરી રહ્યા છે અને વિગતો ચેક કરીને કલેક્ટરશ્રીને ત્યાંથી પ્રોસેસ કરવામાં આવી રહી છે. સાથે સાથે કેટલીક બાબતો આપણને હંમેશા પ્રેરણા આપે એવી હોય છે. સુરતના સૈયદવાડામાં પ્રણામી મંદિર આવ્યું છે. પ્રણામી મંદિરના આચાર્ય સૂર્યનારાયણ દાસે પોતે સુરક્ષા દળના જે જવાનો છે એને રહેવા જમવાની તો વ્યવસ્થા કરી જ છે ત્યાં. આ સમય દરમિયાન જે બહારથી બંદોબસ્ત માટે આવ્યા હોય તે, એની સાથે સાથે કેટલીક કીટ બનાવીને પણ એમના જે કંઈ સંપર્કમાં હોય એ વ્યક્તિઓને જરૂરિયાતમંદ હોય એને આપવાનું કાર્ય પણ એમણે પૂર્ણ કર્યું. પણ એ ઉપરાંત સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને નિમંત્રણ આપીને એમના હાથમાં રૂપિયા 25,25,000 ચેક પીએમ કેર ફંડમાં એમણે અર્પણ કર્યો. ધાર્મિક સંસ્થાઓ જે કામ કરે છે એ વાત આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ હું કરી રહ્યો છું. સાથે સાથે અન્ય પ્રાંતના જે વ્યક્તિઓ સુરત શહેરમાં કે ગુજરાતમાં રહે છે એમની સ્થિતિની જ્યારે વાત કરવી હોય ત્યારે મારે એક દાખલો આપના સુધી પહોંચાડવો પણ જોઈએ. કેટલાક વ્યક્તિઓ ચાલતા ચાલતા પોતાના રાજ્યમાં જવા નીકળ્યા એટલે શરૂઆતમાં તો એવું હતું કે ચાલો ચાલતા ચાલતા જઈને પહોંચી જઈએ, પણ મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ એટલું નજીક થોડું છે. એકાદ દિવસનો ઉત્સાહ હોય પછી તો ખ્યાલ આવે કે વાસ્તવિકતા શું છે. આવા કેટલાક વ્યક્તિઓને બારડોલી સુધી માંડ પહોંચી શક્યા અને બારડોલી અટકાવી લેવામાં આવે. બારડોલી એસટી બસ સ્ટેન્ડમાં જ્યાં હવે બસો ચાલતી ન હોય એટલે એમને આશ્રય આપવામાં આવ્યો. ત્યાંના તંત્ર દ્વારા અને આજુબાજુની સેવાભાવી સંસ્થાઓ દ્વારા એને ચા પાણી નાસ્તો જમવાનું બધી વ્યવસ્થા કરવામાં આવી. પણ આ શ્રમિકોની પણ ભાવના તમે જુઓ, એને થયું કે અમે અહીંયા છીએ, અમને બીજી કંઈ તકલીફ નથી, ખાવા પીવાનું બધું મળે છે, તો અમે પણ કંઈક કામ એવું કરીએ
કે જેથી કરીને અમને પણ એમ સ્વમાનભેર અહીંયા જીવવાનું ગમે. એટલે એમણે બારડોલી બસ સ્ટેન્ડને કલર કામ કરવાનું શરૂ કર્યું કે અમને કલર લાવી આપો તો અમે આ કલર કરી દઈશું. બારડોલી બસ સ્ટેન્ડને તેઓ કલર કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનું વેતન લીધા વિના એમણે આ કામ કરવાનું સ્વૈચ્છિકપણે સ્વીકાર્યું. તો એવી પણ કામગીરી થઈ શકે. મને એવું લાગે છે કે સલામ કરવા યોગ્ય કામ છે આ, કે એમનું સ્વમાન આજે પણ, એમની ખુદદારી આજે પણ એટલી બરકરાર છે. અને એણે કહ્યું કે ના, અમે જ્યાં રહીએ છીએ, જ્યાં ખાઈએ છીએ, ત્યાં અમે કામ પણ એટલું કરીશું. એટલે બસ સ્ટેન્ડને કલર કરવાનું આ કામ લોકો માટે પ્રેરણાદાયક બન્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 7 માધ્યમમાં શાળાઓ ચાલે છે. એમાંના ઉર્દુ માધ્યમના શિક્ષકોને અને કર્મચારીઓને એમ થયું કે આપણે પણ આ બાબતમાં જરૂરિયાતમંદ લોકો માટે કંઈક કરવું છે. એટલે એણે 500થી શરૂ કરીને 30,000 સુધીનો ફાળો ઉઘરાવ્યો અને કુલ મળીને 4,50,000 રૂપિયા થયા. આ 4,50,000માંથી પહેલા તબક્કે 50,000 અને પછીના તબક્કે 3,25,000 રૂપિયાની કીટ બનાવીને એમણે જે સર્વે કર્યો હતો એ મુજબના વ્યક્તિઓને એણે એ સહાયતા કરી. સાથે સાથે કેટલાક વ્યક્તિઓને આ આખી જે કંઈ લડાઈ ચાલે છે એને કેટલી બારીક નજરે જુએ છે હું તમને એ જાણ કરવા માગું છું. સ્મિમેર હોસ્પિટલમાં એક નવી DCHC એટલે ડેડિકેટેડ કોરોના હેલ્થ સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. અને આગામી થોડા દિવસોમાં જ્યારે પણ એ તૈયાર થઈ જાય ત્યારે અંદર જે કંઈ વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યા હોય એને વસ્તુઓ એટલે ફૂડ હોય, દવા હોય, અન્ય જરૂરી ચીજ વસ્તુઓ હોય એ સર્વ કરવા માટે SVNIT અને SCAT બે પ્રોફેસરો, SVNIT પ્રોફેસર સલીમભાઈ ચન્નીવાલા, SCAT પ્રોફેસર અનિકેતભાઈ ટંડેલ અને સ્ટુડન્ટ પાર્થ શાહે મળીને સરદાર ઓટોમેટેડ ટ્રોલી બનાવી. આ ટ્રોલી 25-30 ગ્રામ જેટલું વજન હોય, 25-30 કિલોગ્રામ વજન હોય એટલું વજન લઈ જઈને એ બેડ સુધી જઈ શકે. પણ કેવી રીતે? માત્ર એની જે એપ ડાઉનલોડ કરી તો સ્માર્ટફોન દ્વારા એને મોકલી શકાય. સંક્રમણનો ભય કેટલો ઓછો થઈ ગયો એ આપના સુધી બતાવવું છે. ને એમણે સ્વિમેર હોસ્પિટલને એ ડોનેટ કરી છે. મારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો છે સુરત મહાનગરપાલિકા વતી અને સ્વિમેર હોસ્પિટલ વતી કે આપનું આ પગલું છે એ આ દિશામાં આપની સંવેદના બતાવે છે. બાકી કેટલાક યુનિટો છે એને શરૂ કરવા માટે જે છૂટછાટ આપી હતી, જે બહાર હતા સુરત સિટીની, એને પણ કેટલાક લોકોએ ધ્યાનમાં લીધા છે. સચિનમાં 73 જેટલા યુનિટોને 1700થી વધારે કામદારો એમાં કામે લાગ્યા હોય એ પ્રમાણે આગળ વધ્યું છે. અન્ય વ્યક્તિઓને જેને જેને પણ જે કંઈ નિયમો બનાવવામાં આવ્યા છે એનું પાલન થઈ શકે એમ હોય, અનુકૂળતા હોય, સુરત શહેરની બહાર હોય તેવા વ્યક્તિઓ માટે ક્રમસર જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા તંત્ર ચકાસી રહ્યું છે. એનીવે આજે વાત કરતાં કરતાં ઘણી વાત થઈ ગઈ છે એટલે આપણે સૌ પરસ્પર શુભેચ્છાઓ આપીએ કે આપ અને આપનો પરિવાર ખૂબ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. સુરત શહેરને આપણે ઝડપથી આ કોરોના સંક્રમણની સ્થિતિમાંથી સલામત રીતે બહાર લાવી શકીએ એવી ઈશ્વર આપને ક્ષમતા બક્ષે એવી પ્રાર્થના સાથે આપણે આજની વાત પૂરી કરીએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.